હેલો યુટ્યુબ ફેમિલી, હું છું માનસી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લાપસી પરફેક્ટ માપ સાથે અને એકદમ છૂટી લાપસી કેવી રીતે બનાવવી તે આપણે આ વિડીયોમાં જોઈશું. નવરાત્રિ હોય કે દિવાળી કે કોઈ પણ આપણા ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે આપણે લાપસી બનાવવાની જ હોય છે. તો આપણે આજે આ વિડીયોમાં જોઈશું કે છૂટી લાપસી કેવી રીતે બનાવવાની. તો ચાલો શરૂ કરીએ. અહીં મેં ઘઉંનો કરકરો લોટ 1.5 કપ લીધેલો છે. આપણે અહીં ઘઉંનો કરકરો લોટ લેવાનો છે કારણ કે તેનાથી લાપસી સારી બને છે. ઝીણા લોટની લાપસી એકદમ ચીકણી થાય છે, જેની આપણે લાપસી નથી બનાવતા. તો અહીં આપણે કરકરો લોટ જ લેવો. પછી 3-4 ચમચી મેં તેલ નાખેલું છે મોણ માટે. આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવી. તમે અહીં ઘઉંના લોટની અંદર મોણ માટે તેલનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીં તેલનો ઉપયોગ કરેલો છે. અહીં મોણ આપણે મુઠ્ઠી પડતું લેવાનું છે. જો તમને 3-4 ચમચી ઓછી થતી હોય તો થોડું 1 ચમચી જેટલું વધારે એડ કરી શકો. આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો મુઠ્ઠીમાં લોટ પેક થાય એ રીતનું મોણ આપણે નાખવાનું છે. હવે આપણે ગોળનું પાણી બનાવીશું. 1 પેનમાં 1 વાટકી પાણી લઈશું. તેના અંદર આપણે 1/2 વાટકી ગોળ લઈશું, એટલે કે 1.5 વાટકી આપણે લોટ લીધેલો છે અને 1.5 વાટકી પાણી થશે. ગોળનું પણ પાણી થશે અને પાણી 1 વાટકી આપણે લીધેલું છે. તો આ પરફેક્ટ માપ છે, 1.5 વાટકી લોટ અને 1.5 વાટકી ગોળનું પાણી. આ રીતે થોડું ચમચીથી હલાવી લેવું, ગોળ પીગળી જાય અને પાણી ઉકળવા લાગે ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણું ગોળનું પાણી ઉકળવા લાગ્યું છે. વ્યવસ્થિત રીતના ઉકળી જાય ત્યારબાદ જ આપણે ગેસ બંધ કરવું. હવે આપણું જે ગોળનું પાણી છે તે એકદમ તૈયાર છે. હવે ફરી આપણે એક હેવી બોટમ પેન લઈશું. તેના અંદર આપણે એક ગરણી વડે આપણે જે ગોળનું પાણી કરેલું તેને આપણે ગાળી લઈશું, કારણ કે જે કંઈ પણ કચરો હશે તે આપણે ગરણીમાં આવી જશે. ગોળનું પાણી આપણે ગાળી લીધેલું છે. હવે આપણે આ ગોળના પાણીની અંદર આપણે 3-4 ચમચી જેટલું ઘી ઉમેરીશું. મેં અહીં 3-4 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે. ઘી ઉમેરવાથી આપણી લાપસી જે છે તે એકદમ છૂટી છૂટી થશે. તો ઘી આ જરૂરથી ઉમેરવું આ સ્ટેજ પર. હવે આપણું પાણી થોડું ઉકળવા લાગે, તમે વિડીયોમાં જોઈ શકો છો આપણું પાણી ઉકળવા લાગ્યું છે. હવે આપણે આ સ્ટેજ પર આપણે જે લોટ મોણ દીધેલો છે કરકરો લોટ તે એડ કરીશું. આપણે લોટને છૂટો છૂટો જ ઉમેરવાનો છે. તમે વિડીયોમાં જુઓ છો કે મેં કઈ રીતે છૂટો છૂટો ઉમેરેલો છે. ત્યારબાદ વેલણની મદદથી આ રીતે આપણે લોટને એકદમ પરફેક્ટ છૂટો કરી લઈશું જેથી કરીને લોટ પ્રોપર ચડી જાય. લાપસી બનાવવા માટે આપણે હંમેશા વેલણનો જ ઉપયોગ કરવો જોઈએ, તેનાથી જ લાપસી સારી રીતે મિક્સ થાય છે. હવે આપણે એક લોઢી લઈશું. લોઢીની ઉપર જ આપણે આપણી કડાઈને મૂકીશું અને ઢાંકી દઈશું. 5 મિનિટ માટે આપણે ઢાંકી અને એકદમ સ્લો ગેસ પર આપણે ચડવા દઈશું. આપણે વચ્ચે ચેક કરી લઈશું કે લાપસી નીચે બેસતી નથી ને, એ રીતે આપણે જોઈ લઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે આ રીતે વેલણની મદદથી આપણે લાપસીને હલાવી લઈશું. લાપસીને વેલણની મદદથી સારી રીતે હલાવીશું જેથી કરીને એકદમ છૂટી પડી જાય અને લોટ સારી રીતે ચડે. આપણે ફરી પાછું આપણે ફરીથી 5 મિનિટ માટે લાપસીને ઢાંકીને પકાવવાની છે. હવે અહીં આપણે ભાત્યું કે ચમચાની મદદથી આપણે એકદમ લાપસીને જે ગાંગડીઓ હોય તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણે લાપસીને ટોટલ 10 મિનિટ માટે પકાવેલી છે. હવે આપણે લાપસી તૈયાર છે અને અહીં મેં 1 ચમચી ખાંડ ઉમેરેલી છે. ખાંડ નાખવાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે. જો તમે ન નાખવા માગતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે ફરીથી આપણે વેલણની મદદથી આ રીતે ખાંડને પણ લાપસીમાં મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે ફરીથી 2-3 ચમચી જેટલું ઘી એડ કરીશું. તો તૈયાર છે આપણી લાપસી સર્વ કરવા માટે. સર્વ કરવા માટે 1 સર્વિંગ ડિશ લઈ અને આ રીતે
આપણે લાપસી એડ કરીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ છૂટી એકદમ કોરી લાપસી થઈ છે. આપણે ઘી પણ એડ કર્યું છે વ્યવસ્થિત રીતે. તમે સર્વ કરવાના ટાઈમ પર ઘી ફરીથી એડ કરી શકો છો અને સર્વ કરી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલના વિડીયો તમને જોવા ગમતા હોય તો તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.